નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ 2024ના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. આઈપીએલનો રોમાંચ અત્યારે ચરમસીમાએ છે. તમામ લોકો આઈપીએલ ની રાહ જોઈને જ્યારે બેઠા હોય છે અને આઈપીએલ શરૂ થાય છે ત્યારે એક બાદ એક જે પ્રકારે વાત કરીએ રોમાંચક મેચો કે જેનો આનંદ પણ માણતા હોય છે. ગઈકાલે મેચ રમાઈ એક અને તે ખૂબ જ શાનદાર મેચ રહી, રોમાંચક મેચ રહી, જેમાં ખાસ પંજાબ કિંગ્સ અને સામે લખનઉ સુપર જાયન્ટ્સ આ બંને ટીમો વચ્ચે મેચ હતી. લખનઉ કે જે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી હતી અને તેમને એક જીત, કે જે હોમ ગ્રાઉન્ડ પર તમામ ટીમો અત્યારે જીતી છે માત્ર બેંગ્લોર સિવાય, તો એક જીતની તલાશ હતી અને ગઈકાલે લખનઉએ જીત પણ મેળવી. પંજાબ સામે વાત કરીએ તો પંજાબે જે બીજી હાર જે પ્રકારે ગઈકાલે મેળવી છે ત્યારે તે મેચની ખાસ આપણે વાત કરીશું. લખનઉએ પ્રથમ બેટિંગ કરતાં 199 રન કર્યા, જેમાં ક્વિન્ટન ડીકોક અને સાથે જ કુણાલ પંડ્યાની જે બેટિંગ અને તેના કારણે 199 સુધી સ્કોર પહોંચાડ્યો. પરંતુ સામે જે પ્રકારે વાત કરીએ તો પંજાબ 21 રનથી તેમને હારનો સામનો કરવો પડ્યો, જેમાં ખાસ એક પ્રકારે ગઈકાલે ચર્ચાનો વિષય એક બન્યો છે. એક પ્લેયર કે જે ખૂબ જ ફાસ્ટેસ્ટ ડિલિવરી જેણે નાખ્યું છે ગઈકાલે આઈપીએલ 2024ની 156 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, મયંક યાદવ કે જે ખૂબ જ ચર્ચાનો વિષય ગઈકાલે બન્યો અને ચોતરફ તેની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. સાથે વાત કરીશું, આજની બે મેચ છે. આજે પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે ગુજરાત અને સામે હૈદરાબાદની ટીમ વચ્ચે. હૈદરાબાદ 277નો સ્કોર કર્યો છે, સૌથી વધુ ટીમ ટોટલ જે બનાવ્યું છે અત્યાર સુધીનો ઇતિહાસ રચ્યો છે. અને સામે ગુજરાતની વાત કરીએ તો પાછલી મેચ જરૂરથી હારી છે ત્યારે આ બંને ટીમો કે જે પોતાની જીત મેળવવા માટે મેદાને ઉતરશે. બીજી મેચ વાત કરીએ તો પોતાની પ્રથમ બંને મેચ જીતી ચૂકેલી ચેન્નઈ અને સામે પોતાની પ્રથમ બંને મેચ હારી ચૂકેલી ટીમ દિલ્હી, એટલે દિલ્હી આજે જીતનું ખાતું ખોલાવશે કે પછી ચેન્નઈ પોતાની જીતની હેટ્રિક મેળવશે. આ તમામ બાબત પર આજની આપણી ચર્ચા રહેવાની છે. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો ગઈકાલની જે ચર્ચા કરીએ, મેચની ચર્ચા કરીએ સૌથી પહેલાં, તો ત્યારબાદ એક પ્લેયરની આપણે ચર્ચા બાદમાં કરીશું. પરંતુ સૌથી પહેલાં મેચની ચર્ચા કરીએ. 199નો સ્કોર અને સાથે પંજાબ કે જે સારી શરૂઆત, 102 રન સુધી 0 વિકેટ, અને ત્યારબાદ એક પ્લેયર એક ખેલાડી આવે છે અને 3 વિકેટ નીકાળીને પંજાબની કંઈક કમર તોડી નાખી. શું કહેશો સૌથી પહેલાં તો ગઈકાલનું મેચનું વિશ્લેષણ સમગ્ર? ગઈકાલની મેચ ઘણી બધી રીતે એક ઐતિહાસિક મેચ હતી. સૌથી પહેલી વાર એવું બન્યું કે કેપ્ટન પોતે કાલે ઇમ્પેક્ટ પ્લેયર બની ગયો અને પોતાની કેપ્ટનશીપ એને છોડી દીધી. કેપ્ટનશીપ પૂરણને આપવામાં આવી અને કેપ્ટનને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રાહુલ ઉતર્યો. ઓફકોર્સ એને બહુ કંઈ મોટું પ્રદર્શન સારું કર્યું નથી, બટ આ એક ઘટના એ ક્યાંક ને ક્યાંક કેપ્ટનના આત્મવિશ્વાસની ઉપર પ્રહાર કહી શકાય મારી દ્રષ્ટિએ, કે આજે કેપ્ટન કેમ પોતે એક ખેલાડી તરીકે અને જવાબદારી લેનાર વ્યક્તિ તરીકે સારું પ્રદર્શન મેદાનમાં ના કરી શકે, શા માટે એને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતરવું પડ્યું અને શા માટે પૂરણને કેપ્ટનશીપ આપવી પડી. કદાચ પહેલી મેચ હાર્યા પછી એમ લાગ્યું હોય કે નહીં, બીજી મેચ જીતવા માટે મારે લીડરશીપ ચેન્જ કરવું પડશે, પણ આમ લીડરશીપ ચેન્જ થાય નહીં, એટલે આ રીતે એને લીડરશીપ ચેન્જ કરીને પહેલો વિજય મેળવ્યો. એટલે પહેલી વાત તો ત્યાં આગળ થોડીક અજુક્તિ બની. બીજી તમે જે વાત કરીએ કે ભાઈ શરૂઆત એટલી સારી નહોતી, લખનઉનું જે રીતે બોલિંગ બેટિંગ તમે જુઓ, એમની જે બેટિંગની વાત કરીએ આપણે તો બેટિંગ વોઝ નોટ ધેટ ગુડ. તમે જ્યાં સુધી પૂરણ નહોતા આવ્યા ત્યાં સુધી આપણને એવું લાગતું નહોતું કે આ સ્કોર આટલો મોટો બની શકશે, અને પછી જે રીતે પૂરણ રમ્યા અને પછી કૃણાલ પંડ્યા રમ્યા, ધેન કંઈક એમ લાગ્યું કે હા હવે કંઈક સ્કોર એ જબરજસ્ત બન્યો અને 199 એ સાઇઝેબલ ટોટલ એમને આપવામાં સફળતા મેળવી. એટલે તો અહીંયા જોવા જાવ તમે તો એના જે બેટ્સમેન તમે જો રાહુલના 15 રન, પડીકલના 9 રન, સ્ટોઇનિસના 19 રન, બધોનીના 8 રન, આ તમામે તમામ બેટ્સમેન એઝ યુઝ્યુઅલ ફેલ ગયા છે. માત્ર ને માત્ર પૂરણ અને છેલ્લે રમી ગયા કૃણાલ પંડ્યા, આ બે જણને કારણે સ્કોર 199 સુધી પહોંચ્યો. હા, એ વસ્તુ ચોક્કસ છે તમે જે કહ્યું એ પ્રમાણે કે જે રીતે બોલિંગ કરવા માંગી, ધીસ આર ધ ડાર્ક હોર્સ. મયંકને ગઈ વખતે રમવાની તક નહોતી મળી, બટ ધીસ ટાઈમ
યસ ટેકન દેટ ઓપોર્ચ્યુનિટી એટલે ખરીદાયેલો છે, પણ ગયા વખતે એક પણ મેચ નથી પડી. અને જે સ્પીડ, જે એક્યુરેસી, અરે સાહેબ બોલ સમજી શકવાની શક્યતા નહોતી એવી પરિસ્થિતિ હતી. બેટ્સમેન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ ભાઈ શોર્ટ પીચ ડિલિવરી કરશે કે શું કરશે, એટલી જબરજસ્ત બોલિંગ કરી. સ્પીડ એની જબરજસ્ત હતી, વેરિએશન્સ હતી, અને બાઉન્સર્સ તો એને જે યુટિલાઇઝ કર્યા છે, આઈ થિંક હેડ્સ ઓફ એને ને મોહસિન, મોહસિન ઓલ્સો બોલ્ડ વેરી વેલ. તો આ બંને જણાએ જે રીતે બોલિંગ કરી અને જે પંજાબની, નહીં તો સાહેબ 102 રન તો પંજાબની કોઈ વિકેટ જ નહોતી, પહેલી વિકેટ 102 પડી, તો એમ જ લાગતું હતું કે આ તો હમણાં 15 ઓવરમાં તો મેચ પતી જશે. સડનલી તમારી પાસે વિકેટો પડી રહી, બેટ્સમેનો પડ્યા રહ્યા અને આખી લંકા લૂંટી ગઈ. તમે વિચાર કરો કે કોઈ પણ બેટર્સ એને સિક્સર અથવા ચોગ્ગો મારવાની પેલી એ જ ના કરી શક્યો એમ, કે ક્યાંય કોઈ રન મારવાની શક્યતા જ ના આપી એને. જે કોઈ આપે એને શોર્ટ પીચ ડિલિવરીઝ આપ્યા, તમે જો બહારની જગ્યામાં ડીપ મિડ વિકેટમાં કેચ થઈ ગયા, કોઈ લોંગ ઓફમાં કેચ થઈ ગયા, તો ક્યાંક ને ક્યાંક તમને કોઈ જગ્યાએ એમણે એવી વિડ્થ આપી નથી કે જે તમે ચોગ્ગા છગ્ગા મારી શકો. જે કંઈ મળ્યું એ તમને શરૂઆતની 10 ઓવરમાં મળ્યું, એના પછીની પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ લિબર્ટી એ બેટર્સને મળી નહીં. અને આખી ટીમ કે જે કેટલું સારું પ્રદર્શન, 100 રનમાં તો કોઈ વિકેટ જ નહોતી એમની. અને એમ લાગતું હતું કે ચલો આજે શિખર ધવન બી જોરદાર રમે છે, બેટ્સો પણ સારું રમ્યો છે, પણ ત્યાર પછીની જે પરિસ્થિતિ, એક તો લિવિંગસ્ટોન ઇન્જર્ડ હતા એટલે એ પણ એક મોટી તકલીફ થઈ, અને પ્રભસિમરના 19 રન માર્યા. વિકેટો હાથમાં હોવા છતાં તમારી સામે તમે રન ના કરી શકો, એટલી જબરજસ્ત બોલિંગ, જે 8 ઓવરનો જે આ બંને ખેલાડીઓનો જે સ્પેલ હતો, દેટ વોઝ ટુ ગુડ, ટુ એક્યુરેટ. અને હું માનું છું કે આ એક સારામાં સારી બોલિંગ, તમે સ્પીડ આગળ વધો છો, તમે જો તમારી પાસે સારા બેટર્સ હોવા છતાં પણ તમે રન કરી શકતા નથી, તો ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલી ચોક્કસ ટીમને નડે છે. અને ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ ડન. ઇટ વોઝ અ વન્ડરફુલ બોલિંગ, અને એનાથી પણ વિશેષ ઇટ વોઝ ધ ચેન્જ ઓફ બોલિંગ બાય ધી કેપ્ટન પૂરન. પૂરને જે રીતે એના બોલર્સને રોટેટ કર્યા છે, દેટ વોઝ વન્ડરફુલ. જે રીતે ફિલ્ડિંગ થઈ એ પણ જબરજસ્ત. અને મોસ્ટલી આ બંને ખેલાડીઓ શોર્ટ પીચ ડિલિવરીના જે ઉપયોગ કર્યો એનો ગઈકાલે, આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો નોટ વર્ધી. ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે 1 ઓવરમાં 2 શોર્ટ પીચ બોલ તમે નાખી શકો છો, પણ એનો સાચો ઉપયોગ જો હોય તો ગઈકાલની મેચમાં આપણને જોવા મળ્યો. જી, પંજાબની જે પ્રકારે વાત કરી આપે, જણાવ્યું 11 ઓવર સુધી તો 100 રનની પાર થયો હતા, 11.3 ઓવર, 11.4 જે પહેલ પ્રથમ વિકેટ પડી, ખાસ કરીને ક્યાં જે પ્રકારે પંજાબ માટે ખરાબ થયું, જે પ્રથમ વિકેટ પડી ત્યારબાદ ટાઈમ તો હતો, તેમની પાસે પ્લેયર્સ પણ હતા, માત્ર એક પ્લેયર્સની બોલિંગ કારણે જે પ્રકારે થઈ ગયું, આ શું ક્યાં ખામી રહી ગઈ કાલ પંજાબ માટે? બે બોલર્સ તમને ત્યાં આગળ નડ્યા, બીજી વિકેટ 128 પડી, ત્રીજી 139, ચોથી 141 અને પાંચમી 141. તમે જો વિધિન ધ સ્પેન ઓફ 5-6 ઓવર્સ 10 રનની અંદર તમારી 4 વિકેટ પડી ગઈ, અને ત્યાર પછી લિવિંગસ્ટોન, સૌથી મોટી તકલીફ લિવિંગસ્ટોનની, બીકોઝ હી વોઝ નોટ એબલ ટુ મૂવ. એ શોર્ટ મારી શકે, ભલે એને શોર્ટ માર્યા પણ એ છેલ્લે માર્યા, અધરવાઇઝ એ એક સારી સેમ કરનની જે વિકેટ પડી, દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. સેમ કરન અને લિવિંગસ્ટોન ઉભા હોત તો પણ કંઈક થઈ શક્યું હોત, પણ એની જે વિકેટ પડી પહેલા જ બોલે હી ગોટ આઉટ, અને એ ક્યાંક ને ક્યાંક સૌથી, અને એ બી જો શોર્ટ ડિલિવરી એનાથી પુલ કરવા ગયા, સીધા કેચ થઈ ગયા. તો અહીંયા આગળ ઇન્ટેલિજન્સ ઓફ બોલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ 4 વિકેટ પડ્યા પછી કોઈ પણ વ્યક્તિ એવો ખેલાડી નહોતો કે જે ખરેખર ટીમ માટે વિચારે કે મારે ટીમને જીતાડવી છે, હું કઈ રીતે જીતાડી શકું. એ લિવિંગસ્ટોન અને સેમ કરન આની આગળની પણ એક મેચમાં એમને જીત અપાવી હતી, પણ એમાં સેમ કરનનું જલ્દી આઉટ થવું અને લિવિંગસ્ટોનનું ઇન્જર્ડ થવું, આઈ થિંક આ બે વસ્તુ સૌથી મહત્વની બની ગઈ કે લોકો એ રન રેટ સાથે રમી શક્યા નહીં. ધ થર્ડ ઇઝ બોલિંગ, યસ ઓફકોર્સ બોલિંગ, કોઈ સવાલ જ નથી. બીજી વસ્તુ, આ લોકો જાણીતા ખેલાડીઓ નહોતા, દે આર નોટ રેગ્યુલર બોલર. મયંકે કે મોસીને આટલી બધી જબરજસ્ત બોલિંગ કર્યું પહેલા બન્યું નથી, હી ઇઝ પ્લેઇંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને એ ફર્સ્ટ ટાઈમ રમતી વખતે જો તમે આટલો ઇમ્પેક્ટ તમે નાખી શકો છો, આઈ થિંક ક્રેડિટ ગોઝ ટુ ધી બોલર કે એણે પોતાએ એમ એન્શ્યોર કર્યું
મારે કોઈ રન જવા દેવા નથી, એન્ડ દેટ ઇઝ ઓનલી. તમારી પાસે વિકેટ્સ પડી છે, વિચાર તો કરો, 5 વિકેટો પડી છે, બટ યુ આર નોટ એબલ ટુ ડુ ઇટ. તો તમારે શ્રેય આપવો જ પડે સારામાં સારી બોલિંગને, અને એટ ધ સેમ ટાઈમ સારામાં સારી ફિલ્ડિંગને, બીકોઝ એવરી કેચ હેઝ બીન ટેકન. આ પણ એક બહુ મહત્વની બાબત બની કે દરેકે દરેક કેચ જે શીખા, જે રીતે કેચીસ લેવામાં આવ્યા, ધેટ વોઝ ઓલસો સો પરફેક્ટ. હું એમ નથી કહેતો કે પંજાબની ટીમ સારું ના રમી, દે પ્લેડ વેલ, બટ એ લોકોને મિડલ ઓર્ડરની અંદર કોઈ પણ બે ખેલાડી એવા ના મળ્યા કે ટીમને જીત સુધી લઈ જાય, અને ખાસ કરીને મયંક અને મોહસિનનો સામનો કરે. તો આ બંનેની જે બોલિંગ હતી એ પણ મહત્વની બની, અને સાથે લિવિંગસ્ટોનની ઇન્જરી અને કરણનું પહેલા બોલે આઉટ થવું, આ બધા જેને કહેવાય કારણો ભેગા થયા અને ટીમના હાથમાંથી ગેમ નીકળી ગઈ. મયંકની આપણે વાત કરીએ, મયંક યાદવ ગઈ વખતે પણ હતા પરંતુ રમવાનો ચાન્સ નહોતો મળ્યો. મેચ બાદ જે શિખર ધવને પણ તેને બોલિંગની તારીફ ચોક્કસથી તેમણે પણ કરી છે. પ્રથમ જ મેચમાં 4 ઓવરમાં 27 રન અને 3 વિકેટ, મેન ઓફ ધ મેચ પણ બનવું, સાથે જ કેટલો કોન્ફિડન્સ લેવલ બિલ્ટઅપ કરે છે મયંક યાદવમાં, અને એક નવોદિત ખેલાડીમાં પ્રથમ મેચમાં જ આટલું સારું પ્રદર્શન, અને શું ખાસ જોવો છો તમને બોલિંગમાં? એમની બોલિંગમાં ખાસ જે છે એ એડવાન્ટેજ છે. એડવાન્ટેજ જે તમે એકને બદલે બે બાઉન્સરનો જે એડવાન્ટેજ એક ઓવરમાં આપવામાં આવ્યો છે, હું માનું છું કે આ બંને મોહસિન અને મયંકે એનો પૂરેપૂરો યુટિલાઇઝેશન કર્યો. એમને ખબર પડી કે શોર્ટ ડિલિવરીઝ રમવામાં આ ખેલાડીઓ મુશ્કેલી અનુભવે છે, તો તે કેપ્ટ ઓન બોલિંગ ઓન શોર્ટ ડિલિવરી. બીજું કે એમની વિડ્થમાં બોલ આપ્યા નથી, એમની રીચની અંદર બોલ નથી આપ્યા કે જ્યાંથી તમે આઉટસાઇડ થી ઓપ્ટમ તમે ઓવરપીચ ડિલિવરીને તમે ફટકારી શકો કે લેગ સ્ટમ્પ ઉપર તમે કે સિક્સર મારી શકો. દે કેપ્ટ ઇટ ઓન ધ વિકેટ. એટલે તમે જુઓ એની બધી બોલિંગ, જે બોલ સ્ટમ્પની ઉપરથી ગયા છે બરાબર છે, બટ ઇટ વોઝ રાઇટ ઓન ધ સ્ટમ્પ એન્ડ. એટલે તમારે જજમેન્ટ લેવામાં બહુ મુશ્કેલી પડી તમને, તમે એવી બીટ શોધી ના શક્યા કે જ્યાં તમે શોર્ટ મારી શકો. અત્યારના તબક્કે ખેર ફાસ્ટ બોલર્સને આપણે ઉમરાન મલિકની બોલિંગ જોયેલી છે 150+ ની, એ પછી શું થયું એ પણ આપણે જાણીએ છીએ. પહેલા મેચ થી કઈ એવું કઈ જબરજસ્ત બની ગયું છે એવું માનવાને કોઈ કારણ નથી. એઝ બોલ્ડ વેલ, એ કન્સિસ્ટન્સી ક્યાં સુધી રહે છે એ અગત્યનું છે, અને દરેકે દરેક વખતે આ પર્ટિક્યુલર લેન્થ એ ફાયદાકારક રહે છે. કારણ કે ગઈકાલે તો લિવિંગસ્ટોન નો પગ બરાબર નહોતો, હી વોઝ નોટ એબલ ટુ મૂવ, બે ફૂટ ઉપર જઈ નહોતો શકતો, નહીતર એની હાઇટ જબરજસ્ત છે, એ ખેલાડી લાંબા છગ્ગા ફટકારી શકે એમ છે. ઇવન સેમ કરન એટલો જ ખતરનાક બેટર છે, પણ કાલની બોલિંગ એની બહુ જબરજસ્ત હતી, મેચને જીતાડનારી હતી. હવે જોવાનું એને છે કે આ એન્કેસ કેટલી કેટલા સુધી થાય છે. અથવા કારણ કે મને યાદ છે કે ઉમરાન મલિક માટે એમ કહેવામાં આવ્યું કે આ ખેલાડીને તમે છુપાવીને રાખો, એ ભારતનું બહુ મોટા મોટું એસેટ બની જશે, પણ એ ક્યાં ખોવાઈ ગયો કોઈને ખબર નથી. તો હું માનું છું કે આ બધી વસ્તુ બરાબર છે અત્યારના તબક્કે, યસ ડન વેલ. આ કન્સિસ્ટન્સી રહેવી, આજે જસપ્રીત બુમરાહ કોઈ પણ મેચ રમે છે તો એની કન્સિસ્ટન્સી રહે કે ભાઈ 2 વિકેટ લે, એ રન ના જ આપે, એ તમારે ધાક ઉભી કરવી પડે. ફાસ્ટ બોલર્સ ઇઝ નોટ ઓનલી ધ પેસ. જો એવું હોત તો બધા જે ફાસ્ટ બોલર સૌથી વધારે સ્પીડ થી નાખે એમને વિકેટો બહુ મળી હોત. ઇટ ઇઝ નોટ સો. ધ એક્યુરેસી અને તમે લેન્થ કઈ આપો છો, અને આ પર્ટિક્યુલર ફોર્મેટ ની અંદર તો તમારે સેજ તમે ધ્યાન ના રાખ્યું, એટલે તમે તો દેહ તમે જુઓ 6 માંથી 5 બોલ એને શોર્ટ નાખ્યા છે, 6 માંથી 5 બોલ શોર્ટ. ભલે ઇટ ઇઝ નોટ અબાઉટ ધ શોલ્ડર રાઈટ નથી, પણ ચેસ્ટ સાઈડ તો નાખ્યા જ છે. તો આ જે પર્ટિક્યુલર વસ્તુ છે એ ઓન ધેટ ડે બીકોઝ ધ પીચ વોઝ લિટલ સ્લો, એટલા માટે તમારે આ શોર્ટ મારવા તમે મારી શક્યા નહીં. આ જો પીચ થોડી ફાસ્ટ હોત તો આ બધા છગ્ગા વાગી શક્યા હોત. એટલે કાલે પીચનો પણ એ હતો, પીચ વોઝ બીટ સ્લો. તમે જે શોર્ટ રમતા હતા એ બાઉન્ડ્રી સુધી જતા નહોતા. લિવિંગસ્ટોન ના 2 શોર્ટ તો એવા હતા કે આપણને એમ લાગતું હતું કે આ 6 છે, પણ એ અંદર જ પડ્યા. તો ધીસ ઇઝ અનધર રીઝન. એટલે ઓન ધીસ ડે ઓન સ્લો વિકેટ, યસ, મયંક એન્ડ મોહસિન હેઝ ડન વેરી વેલ. આપણે એ અપેક્ષા કરીએ કે આનું સારું પ્રદર્શન કન્ટિન્યુ આગળ રહે. જી છે કે ઉમરાન મલિક જે પ્રકારે આપણે તેમની પણ ચર્ચા કરી હતી, હવે મયંક યાદવની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ, તેટલી સ્પીડ તેમની બોલિંગમાં પણ છે, પરંતુ કન્ટિન્યુઅસલી આ જ પ્રકારનું પરફોર્મન્સ આપે છે કે કેમ, તે પણ ચોક્કસથી એક મહત્વનો મુદ્દો બની રહેશે. ગઈકાલની મેચની વાત કરીએ, હવે આજની મેચની વાત કરીએ. ડબલ હેડર મુકાબલો છે, પ્રથમ મુકાબલો આપણે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સામે સનરાઇઝર્સ હૈદરાબાદ.
આ મેચની આપણે વાત કરીએ અશોકભાઈ, તો હૈદરાબાદ ચોક્કસથી એક કોન્ફિડન્સથી ભરપૂર હશે. 277નો સ્કોર તેમણે કર્યો છે એટલે ચોક્કસથી, અને સામે ગુજરાત તેમનું હોમ ગ્રાઉન્ડ છે. કોણ કોની પર આજે ભારે રહેવાની શક્યતા આપને શું લાગે છે? આમ જોવા જઈએ તો સાહેબ, તમે ગુજરાતની ટીમમાંથી બે ખેલાડીને બાદ કરો તો ટીમ તો નબળી થાય છે. મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા, આ બે ખેલાડી તમારી પાસે નથી, એ હકીકત છે. ભલે ગમે તે ચર્ચાઓ થતી હોય, પણ આ બે ખેલાડીની ખોટ તો તમને પડવાનું. બીજું, તમારી પાસેના જે બેટર્સ છે, ભુવનેશ્વર કુમારે સૌથી વધુ વાર શુભમન ગિલને આઉટ કર્યો છે. હી ઇઝ નોટ એબલ ટુ ફેસ ભુવનેશ્વર કુમારને સામે, એને બહુ તકલીફ પડે છે. પહેલી વાત, સહા ઇઝ નોટ અ બિગ સ્કોરર. એક તમારી પાસે સાઈ સુદર્શન છે કે જે કન્સિસ્ટન્ટ ચાલી રહ્યો છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ગુજરાત. વિજય શંકર 15થી વધારે રન એને બનાવ્યા નથી અને હી ઇઝ ટોટલી ફ્લોપ. મિલર ઠીક છે, થોડા ઘણા રન થયા હશે. ઉમર જાય, યસ ઇટ ઇઝ, હી ઇઝ પ્લેઇંગ વેલ. તમે ગયા વખતે તેવટિયાના રન્સથી થોડુંક સારું પ્રદર્શન કરી શક્યા હતા. તો અહીંયા આગળ ગુજરાતની બેટિંગ એ શુભમન ગિલની આસપાસ ફરી રહી છે. ઇફ હી ઇઝ નોટ એબલ ટુ ગીવ અ બિગ ઇનિંગ ટુ ધ ટીમ, તો ટીમ મુશ્કેલીમાં આવી શકે છે. એ બેંગ્લોરે બતાવી દીધું કે ઘર આંગણે પણ પોતાની ટીમ હારી જાય છે. બેંગ્લોરના મેદાન પર હાર્યું છે. એટલે હું એમ નહીં કહું કે ગુજરાતની ટીમ સ્ટ્રોંગેસ્ટ ટીમ છે એઝ કમ્પેર ટુ હૈદરાબાદ. હૈદરાબાદની નબળી કડી મયંક અગ્રવાલ છે. ઇઝ ધ મોસ્ટ, જેને કહેવાય કે કોઈ પણ જાતના પરફોર્મન્સ વગર ટીમમાં સ્થાન ટકાઈ રાખતો હોય તો મયંક અગ્રવાલ, એ તમને જોવા મળે છે. તો પહેલી વસ્તુ એ છે કે મયંક અગ્રવાલ આજે શું કરે છે, પહેલી વાત. ત્યાર પછીના જે ખેલાડીઓ છે, હેડ, તો હેડને તો આ મેદાન ગમી ગયું છે. તમને ખબર છે કે હેડે કઈ રીતે આપણને બધાને હેરાન કર્યા હતા. પછી માર્ક્રમ છે, પ્રાસન છે, તમજ છે, શાહબાદ છે. આ બધા જ ખેલાડીઓ ખતરનાક બેટર તરીકે ઉભરીને આવ્યા છે. તો આ પણ એક ભૂલવું ના જોઈએ. બીજું કે તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર જોવો તો એ કેપ્ટન છે કે જે કેપ્ટન તમે વર્લ્ડ કપ ફાઇનલમાં ગુજરાતના આખા સ્ટેડિયમને ચૂક કર્યું હતું, પેટ કમિન્સ. તો આ એક બહુ જ મોટો ડિફરન્શિએટર બની રહેશે કે તમે કમિન્સ પાસેથી આ મેદાન ઉપર કેવું કામ લો છો, અથવા તો હાઉ હી ઇઝ યુ નો ઇફેક્ટિવ ઓન ધીસ ગ્રાઉન્ડ. તમારી પાસે ભુવનેશ્વર કુમાર બહુ સરસ બોલર છે, ઓફકોર્સ માર પડે છે, વાત સાચી છે. ઉનડકટ હેઝ બીન વેરી કોસ્ટલી. આઈપીએલમાં તમને એની ઓવરમાં રન જાય જ જાય, પણ લાસ્ટ મેચમાં જે રીતે એનો કમિન્સે ઉપયોગ કર્યો, તમે જુઓ એને જે ઇન્સ્ટ્રક્શન્સ આપી, જે લાઈન એને બોલિંગ કરી, ઇટ ડીડ નોટ ગેવ મોર રન અને બે વિકેટો પણ લીધી. એટલે તમે જો ઉનડકટને કમિન્સની સારી કંપનીમાં બોલિંગ નાખતા જુઓ તો તમને એની પાસે પણ સારું પરિણામ મળી શકે છે. તમારી પાસે જો ઉમરાન મલિક છે, તમારી પાસે નટરાજન છે, બંને છે. પણ અગેન, ઉમરાન મલિક આટલી સારી સ્પીડ હોવા છતાં પણ એ ટોચના બોલર્સ કે જે ટીમમાં લઈ શકાય એવા બોલર્સમાં સ્થાન ધરાવતા નથી. તો ટી નટરાજન છે જે કદાચ અહીંયા આગળ એ કરી શકે છે, અથવા તો જે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવવાનું હોય તો આવી શકે છે. તો અહીંયા આગળ જોવા જાઓ તો એપેરન્ટ જોવા જાઓ તો તમને હૈદરાબાદની ટીમ આ વખતે મજબૂત લાગે છે. ગુજરાતની ટીમ શુભમન ગિલને બાદ કરતા, નો ડાઉટ તમારી પાસે રાશિદ ખાન છે, આ છે, તે છે, ઓકે. તમે બીજી એક અત્યારની વાત એ છે કે રાશિદ ખાનને જે આ ખેલાડીઓ જે રમી રહ્યા છે, મીન્સ કે જે કમિન્સની ટીમના હૈદરાબાદના ખેલાડીઓ છે, તે આ પ્લેઇંગ ગેમ વેરી ઇઝી અને બહુ સારી રીતે રમે છે રાશિદને. એટલે રાશિદની ઇમ્પેક્ટ એઝ અ બોલર પણ તમારે જોવી પડશે. અને સૌથી મહત્વની વાત જો આજની હોય તો આ ધૂમ ધકતા તાપમાં 40-41 ડિગ્રીમાં કોણ પહેલા ફિલ્ડિંગ કરે છે, જે ટીમ ફિલ્ડિંગ કરશે એને આજે સૌથી ખરાબ દિવસનો સામનો હું માનું છું કરવો પડશે. ક્યારે ટેમ્પરેચર હજુ એટલું બધું રાઇઝ થયું નથી, પણ 3:30 વાગે તો ઇટ વિલ બી ડેફિનેટલી એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તો એ પરિસ્થિતિમાં કઈ ટીમ વધારે સારી રમી શકે છે એ તમારે જોવું પડશે. અને એ પરિસ્થિતિમાં ગુજરાતની ટીમ સારી રીતે પ્રદર્શન કરી શકશે, કારણ કે ગુજરાતના મોટાભાગના ખેલાડીઓ ભારતના છે. ગીલ છે, શાહ છે, સાંઈ છે, વિજય છે, ત્યાર પછી સાંઈ કિશોર છે, ઉમેશ યાદવ છે. તો દેવ ગોટ અ ગુડ હિન્દી, એટલે આપણા ઇન્ડિયન પ્લેયર્સ છે.
તો જોઈએ હવે કોણ ટોસ જીતે છે અને શું લે છે, પણ અહીંયા એપેરન્ટલી હૈદરાબાદની ટીમ થોડીક મજબૂત જણાય. જવાબ જોઈએ ત્યારબાદ બીજી મેચની પણ ચર્ચા કરવી છે. ચાર ખેલાડી જે અત્યારે રમાડી રહ્યા છે, ઉમરઝઈ, મિલર, રાશિદ અને સ્પેન્સર જોન્સન, અને સામે વિલિયમસન અને મેથ્યુ વેડ. મેથ્યુ વેડનો જ કદાચ જો ચાન્સ લાગે તો ક્યાંક ને ક્યાંક બેટિંગમાં એક સારી એવી શરૂઆત ઓપનિંગમાં પણ અપાવી શકે છે. શું લાગે છે તેમને, ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સ્પેન્સર જોન્સનના સ્થાને જો બીજી બેટિંગ આવે છે તો મેથ્યુ વેડને સ્થાન મળી શકે છે? તમે લાવી શકો ને, પણ એની પાસેથી તમે બહુ મોટી અપેક્ષા ના રાખી શકો. મેથ્યુ વેડ વોઝ નેવર અ સક્સેસફુલ પ્લેયર ઇન ધ અર્લિયર યર ઓલ્સો. એની કઈ બેટિંગ એટલી જબરજસ્ત નથી કે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવીને ચારે બાજુ છગ્ગા ચોગ્ગા ફટકારી દે, તો ધેર ઇઝ અ લિમિટ. એના કરતા વિલિયમસન, વિલિયમસન હેઝ ગોટ ધેટ એક્સપિરિયન્સ. એની પાસે એક્સપિરિયન્સ છે કે એ તમને રન સપાવી દેશે. એને ખબર છે કે મારે આટલા રન કરવાના છે. ઇઝ મોર નોલેજેબલ ક્રિકેટર દેન વેડ મારી દ્રષ્ટિએ. તો એ જોવાનું છે આજે ટીમનું કોમ્બિનેશન કેવું રહેશે, તેના પર પણ ચોક્કસથી નજર રહેશે. બીજી મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે થવાની છે, દિલ્હી અને સામે છે ચેન્નઈ. દિલ્હી પોતાની બંને મેચ હારી ચૂકી છે અને હવે જીત મેળવવાની ઉમેદની સાથે મેદાને ઉતરશે, પરંતુ સામે ઋતુરાજની કેપ્ટનશીપવાળી વાત કરીએ તો ચેન્નઈ બંને મેચ જીતી ચૂકી છે. શું લાગે છે આપને, દિલ્હી આજે કમબેક કરશે કે કેમ? દિલ્હી અનફોર્ચ્યુનેટલી એવી ટીમો સાથે માથા પીડાવા છે ને કે જેમાં સામેની ટીમ વધારે પડતી મજબૂત હોય. એટલે સી, ઓન ગિવન ડે તો કોઈ પણ ટીમ કોઈને પણ હરાવી શકે છે. હું એમ નહીં કહું કે દિલ્હીની ટીમ બેકાર છે કે દિલ્હીની ટીમમાં બેટર્સ નથી. એવરીથિંગ ઇઝ ધેર, બટ ઇટ ડઝન્ટ ક્લિક. અને સૌથી મહત્વનો જો તમારો પ્લેયર હોય તો રિષભ પંત છે. રિષભ પંતને T20 વર્લ્ડ કપ માટે લોન્ચ કરવા અહીંયા આગળ ઉતારાય એવું લાગે છે. એની ઉપર એની પાસેથી કોઈ એવી તમને જબરજસ્ત બેટિંગ જોવા નથી મળતી કે જેના પગની મૂવમેન્ટ થઈ શકે. હું માનું છું કે સ્ટીલ હી ઇઝ નોટ 100% ફિટ એકોર્ડિંગ ટુ મી. મને એમ લાગે છે કે એની જે મૂવમેન્ટ છે રિસ્ટ્રિક્ટ થાય છે. એ જગ્યા પર ઉભો રહીને સિક્સર મારવાની કોશિશ કરે છે. યુ ડોન્ટ ગેટ ધોઝ ડિલિવરીઝ. તમારે ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક થવું જ પડે તમારી પાસે સ્પિનર્સ અને અન્ય ખેલાડીઓને રમવા માટે, જો તમારે આ પર્ટિક્યુલર ફોર્મેટની અંદર બેટિંગ કરવી હોય. એઝ લોંગ એઝ લીડરશીપ ઇઝ કન્સર્ન, ધસ નથિંગ બહુ સારું કંઈ દિલ્હી માટે અત્યાર સુધી લીડરશીપમાં પણ જોવા મળ્યું નથી. તો ધો દિલ્હી નો ડાઉટ કે રિકી પોન્ટિંગ છે, બધી વસ્તુ પર નજર રાખે છે, ઇવન ગાંગુલી ઇઝ ધેર, બટ હું માનતો નથી કે એ બધી વસ્તુથી બહુ જ ફેર પડે. તમારી પાસે પ્લેઇંગ બેટર્સ જોઈએ અને લેગ્સ જોઈએ કે જે લેગ્સ ફિલ્ડિંગ કરી શકે. આ બે વસ્તુ જરૂરી છે. તમારી પાસે બેટર્સ સારા છે, બોલર્સ સારા છે, ઇવન તમારી ટીમ સારું કરી શકે એમ છે. પણ તમે નો ડાઉટ કે આજે ચેન્નઈ સામે રમવાનું, એટલે ચેન્નઈ કોઈ પોતાના ઘર આંગણે રમતી નથી, આટલે એડવાન્ટેજ છે નહીં. એટલે આજે એવું બની શકે કે હા, દિલ્હીની બેટિંગ જો સારી થાય તો કંઈક ઇમ્પેક્ટ પડી શકે. ભલે એવું કંઈ નથી કે તમે ચેન્નઈની ટીમને ક્યારે હરાવી ના શકો, હરાવી શકાય એમ છે, પણ એના માટે તમારે કોન્સોલિડેટ બેટિંગ જોઈશે. તમારી પાસે જો સ્કોર થાય 200+ નો સ્કોર થાય, અને હવે તો 200+ નો સ્કોર બી કંઈ નથી, તમે 250 ની આસપાસ વાત કરો, હવે એવું થઈ ગયું કે ભાઈ 225 હોય તો તમે સેફ ગેમ ગણાય. તો અત્યારે આ પરિસ્થિતિમાં તમારી પાસે બેટિંગ સિવાય કોઈ આરો નથી. તમને બોલિંગ નહીં જીતાડે, તમારે બેટિંગ તો કરવી જ પડશે. તો આ એક વસ્તુ છે, થોડો કન્સ્ટ્રેન્ટ દિલ્હી પાસે, પણ દિલ્હી જીતી શકે છે. ચેન્નઈની જે ટીમ છે એના જે ખેલાડીઓ છે, એ ખેલાડીઓ ભલે બધું સારું છે, બધું બરાબર છે, પણ એક કે બે વિકેટો પડી જાય તો કોઈ પણ ટીમ દબાણમાં આવે છે. આ પરિસ્થિતિ આપણે પહેલા પણ જોયેલી છે અને આજે પણ જોવા મળી શકે છે. સવાલ એ છે કે દિલ્હીના ઇન્ટેન્શન્સ કેવા છે આ મેચ જીતવા માટે. સૌથી મોટી એ જરૂર છે કે એમને ઇન્ટેન્શન હોવા જોઈએ કે હા, આજની મેચ જીતવી છે. એના માટે તંતોડ મહેનત કરવી પડશે. ઇટ્સ નોટ એ ઇઝી ગેમ, લેટ અસ બી વેરી ક્લિયર, બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. આ ટીમને, આ દિલ્હીની ટીમ પહેલા હરાવી ચૂકી છે. ધેર ઇઝ નથિંગ વિચ કેનોટ બી ડન. તો ઓનલી ધ થિંગ, દે રિક્વાયર અ સ્ટ્રોંગ બેટિંગ ટુ પ્રિવેન્ટ CSK ટુ ગેટ ધ થર્ડ વિક્ટરી. જે પ્રકારે વાત કરી કે દિલ્હીને જો ચેન્નઈને હરાવવું છે, ચેન્નઈની ટીમ કે જે એ કન્સિસ્ટન્ટ ટીમ છે, બેટિંગની વાત કરીએ કે પછી બોલિંગની વાત કરીએ, જેમ હૈદરાબાદની જે પ્રકારે આપણે વાત કરી કે બેટર એટલા સારા છે, સામે બોલિંગ પણ તેમની એટલી સારી છે, ને તેવી જે ચેન્નઈની ટીમ છે. હવે ચેન્નઈની ટીમમાં જે સમીર રિઝવીની આપણે વાત કરીએ તો તેમને આ વખતે ખરીદવામાં આવ્યા છે. પ્રથમ મેચમાં જે રાશિદ ખાનની સામે જે 2 6 તેમણે મારી છે, એટલે તેમણે બતાવી દીધું છે કે તે કઈ કક્ષાના પ્લેયર છે.
નવા પ્લેયર્સ જે ખાસ કરીને આવી રહ્યા છે આ જેટલી પણ ટીમ છે તેમાં, અને તેમાં પણ ખાસ કરીને જે સમીર રિઝવી, કંઈક અલગ ઇન્ટેન્શન દેખાઈ રહ્યું છે તેમનામાં પણ? સી, પહેલી વસ્તુ એક છે કે બધાને ખબર છે કે આ ફોર્મેટમાં ટકવું હશે તો તમારે રન કરવા પડશે. આંખ બંધ કરીને મારો ગમે તેમ મારો, રન જોઈશે. રન નહીં હોય નેક્સ્ટ ટાઈમ તમને કોઈ નહીં. બહુ સિમ્પલ લોજિક અહીંયા છે, બરાબર? પહેલી વાત એ. અહીંયા ગઈકાલે જ હું એક ઇન્ટરવ્યુ જોતો હતો ચેન્નઈ સુપરકિંગ ના કોચ નું. એને કહ્યું કે અમારા બેટ્સમેનને ફાસ્ટ રમવાની જરૂર છે, બાકી અમારે કોઈ પણ બેટ્સમેનને વધારે પડતી મહેનત કરવાની જરૂર નથી. દે ટુ જસ્ટ ગો ફાસ્ટ. આટલું ફાસ્ટ રમે છે છતાં એમને એટલે એક જ ઇન્સ્ટ્રક્શન છે, ભાઈ ફાસ્ટ રમવાનું છે. ડોન્ટ કેર ફોર યોર વિકેટ્સ, કેર ફોર યોર રન, એન્ડ ધેટ ઇઝ ધ મેસેજ ટુ ધ ટીમ. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે કે તમે ફિયરલેસ રમવા દો એમને, કે ભાઈ તું 5 છગ્ગા મારી નાય, તારી પાસે કોઈ સેન્ચુરીની અપેક્ષા નથી કરતું. તમે જે વખતે કહ્યું કે તારે 50 રન બનાવવા પડશે તો હી વિલ બી બોક ડાઉન, તો પછી 50 રન બનાવવા માટે 40 બોલ બગાડશે, એન્ડ ધેટ ઇઝ નોટ રિક્વાયર્ડ. તો અહીંયા આગળ જેમ ચેન્નઈ સુપર કિંગ્સે કહ્યું છે કે ભાઈ યુ હેવ ટુ ફાસ્ટન યોર બેટિંગ, ધેટ્સ ઇટ, બીજું કંઈ કરવાની જરૂર નથી. તો આ જ વસ્તુ એક ફાસ્ટન ધ બેટિંગ, એક જ ખાલી ગુરુમંત્ર તમે પકડી રાખો તો સફળતા મળે. જેટલા નવા બેટર્સ આવ્યા છે એ બધા ફિયરલેસ રમ્યા છે. જે તમે એમ વિચારો કે હું બુમરાને તો સિક્સર મરાય, બુમરાને સિક્સર ભાગી છે. તમે એમ કહો કે રાશિદ ખાનને સિક્સર મરાય, એને રાખી. અભિષેક જે બેટર છે એ રાશિદને હજુ સુધી રાશિદ ખાને ની વિકેટ નથી લઈ શક્યો, એટલા છગ્ગા માર્યા છે ને, જે હૈદરાબાદનો ખેલાડી છે. તો સવાલ એ છે કે તમારો ઇન્ટેન્શન શું છે? તમે જો બોકડાઉન થઈને કે મારે નેક્સ્ટ ટાઈમ રમવાનું છે એટલે મારે 50 કરવા પડશે, તો તમે નહીં જીતી શકો. તો આ એક વસ્તુ છે, એને ધેટ મેસેજ ઇઝ વેરી ક્લિયર. નવા ખેલાડીઓ એ જ ઇન્ટેન્શનથી રમે છે, ખેલાડીઓ પણ એ જ ઇન્ટેન્શનથી રમી રહ્યા છે, અત્યારે સારું પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે પોતાની ટીમ માટે કેવું આગળ, હજી પણ ઘણી બધી મેચો બાકી છે, તેમાં કેવું પ્રદર્શન કરે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. અને સાથે જ આજે 2 મેચો છે અને 2 મેચમાં કોણ જીતે છે, કોણ હારે છે, કેવી રીતની રણનીતિ રહી આજની, તેની વાત કરીશું આવતીકાલે ફરીથી. અને આવતીકાલે જે મેચ છે તેની પણ આપણે ખાસ ચર્ચા માટે ફરીથી આપણે અહીંયા જોડાઈશું. ત્યાં સુધી રજા આપશો આપણી સાથે અત્યારે જોડાયા. અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આઈપીએલ 2024ની અત્યારની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.